કોરોનાના વધતા પ્રકોપને લઈને સમગ્ર પંજાબમાં કરફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. કરફ્યુ દરમિયાન નહીં આપવામાં આવે કોઈ પણ પ્રકારની ઢીલ. કરફ્યુ લગાવવામાં આવ્યો છે પંજાબમાં. પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહે એલાન કર્યું છે, માત્ર વિશેષ પરિસ્થિતિઓમાં જ છૂટ આપવામાં આવશે. કોરોનાના જે પ્રકોપ વધી રહ્યો છે તેને લઈને પંજાબ પણ પ્રભાવિત છે અને પંજાબની સરકાર તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે અને કરફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. વિશેષ જરૂરિયાત હોય તો જ બહાર નીકળવા માટેનું કહેવામાં આવ્યું છે. વિશેષ પરિસ્થિતિઓમાં છૂટ આપવામાં આવશે. બાકી તમામ લોકોએ આ કરફ્યુ છે તેને ધ્યાનમાં રાખીને ઘરથી બહાર નીકળવું 100% ટાળવું પડશે, કારણ કે કરફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહે આ એલાન કર્યું છે. સમગ્ર ભારતમાં જે પ્રકારે કોરોના વાયરસે દસ્તક દીધી છે અને તે ત્રીજા ફેઝ પર પહોંચી ચૂક્યું છે, ત્રીજા સ્ટેજ પર પહોંચી ચૂક્યું છે, જેને લઈને હવે પંજાબ પણ તેમાંથી બાકાત નથી. પંજાબમાં પણ કોરોના વાયરસના પોઝિટિવ કેસ પણ નોંધાયા છે. પંજાબ સરકાર સક્રિય થઈ છે, સતર્ક થઈ છે અને જે આંકડો વધી રહ્યો છે સ્વાભાવિક છે, લોકોની ચિંતામાં વધારો કરનારો આંકડો છે. પણ લોકોને સાવચેત રહેવાની પણ અપીલ કરવામાં આવી છે, સાથે સાથે એક રીતે કરફ્યુ લગાવી દેવામાં આવ્યું છે કે જેના કારણે કોઈ પણ વ્યક્તિ હવે બહાર નહીં નીકળી શકે. કારણ વગર બહાર નીકળવાનું અવશ્ય ટાળવું જ પડશે, કારણ કે એક કરફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. કોરોનાના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખી પંજાબ સરકારે આ નિર્ણય કર્યો છે અને પંજાબમાં હાલ તો કરફ્યુ જેવો માહોલ અને કારણ કે કરફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે આ એલાન કર્યું છે. જે પ્રકારે ત્રીજા સ્ટેજ પર હવે કોરોના વાયરસ ભારતભરમાં છે તેને લઈને લોકોમાં જે ચિંતા છે, સરકાર પણ ચિંતિત છે. લોકોના ધ્યાનમાં અત્યારે હાલ આ નિર્ણય લેવામાં આવ્યો છે.